જય માતાજી મિત્રો, રૂબી કિચન કિંગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું લારી પર મળે અને રેસ્ટોરન્ટમાં મળે એવી પાઉંભાજી, જે તમે ઓછી શાકભાજીમાં પણ આ રીતના સરસ એવી પાઉંભાજી બનાવીને તૈયાર કરી શકો છો, તો પણ એકદમ સરસ ટેસ્ટમાં લાગશે. અત્યારના સમયમાં કોઈની પાસે ટાઈમ હોતો નથી, એટલે ઘરે કોઈ પાઉંભાજી જલ્દી બનાવી શકતું નથી. બહાર હોટલમાંથી જ ઓર્ડર કરી જાય છે. પણ તમે આ રીતના એક વખત પાઉંભાજી બનાવશો તો તમારી પાઉંભાજી ફક્ત 10 જ મિનિટમાં એકદમ હોટલ જેવી પાઉંભાજી બનશે. તો ચાલો આપણે પાઉંભાજી બનાવવાનું શરૂ કરીએ. તો આપણે આ 4 શાકભાજી લઈશું. વટાણા, બટાકા, ટામેટાં અને ડુંગળી. ફક્ત આપણે આ 4 શાકભાજીની જ પાઉંભાજી બનાવીશું, અને તો પણ એકદમ સરસ લારી ઉપર મળે અને હોટલમાં મળે એ રીતના જ આપણી પાઉંભાજી બનશે. તમારી પાસે વધારે શાકભાજી ના હોય તો આ રીતના ઓછા શાકભાજીમાં પણ પાઉંભાજી બનીને તૈયાર થઈ જાય છે. તો આપણે બધા શાકભાજી એક કૂકરમાં નાખી દઈશું. એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય એવી આપણે આજે પાઉંભાજી બનાવીશું. આ રીતના ટામેટાને કટ લગાવી દેવાના, એટલે જ્યારે બફાય ત્યારે તેની સાલ સરસ ઇઝીલી ઉખડી જાય. હવે આપણે મીઠું નાખીશું અને જરૂર પ્રમાણે પાણી નાખીને બાફવા માટે મૂકી દઈશું. 4 થી 5 વિસલ વગાડીશું એટલે આપણા એકદમ સરસ શાકભાજી બફાઈ જાય. તો આપણા શાકભાજી બફાય ત્યાં સુધી આપણે પાઉંભાજી માટે મસાલો બનાવી લઈશું. આ મસાલાથી એકદમ સરસ ટેસ્ટ આવશે. તો આપણે 1/2 ચમચી જેટલું તીખું મરચું લઈશું અને 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈશું. 1/2 થી ઓછી એવી હળદર લઈશું. 1 મોટી ચમચી ભરીને ધાણા જીરું લઈશું. તો 1 ચમચી પાઉંભાજી મસાલો લઈશું. 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ લઈશું. તો થોડું પાણી નાખીને બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. થોડું હજુ પાણી નાખીશું. તો બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. તેને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે શાકભાજીને જોઈ લઈશું. તો આપણી શાકભાજી એકદમ સરસ બફાઈ ગઈ છે. આ રીતના ટામેટા ઉપરથી તેનું પડ પણ એકદમ સરસ છૂટી પડી ગયું છે. ટામેટા ઉપરથી બધી સાલ કાઢી લીધી છે. તો આપણે મેસરના મદદથી પાઉંભાજીને મેસ કરી લેવાની, પાણી સાથે જ મેસ કરવાની. તો એકદમ સરસ મેસ થઈ ગઈ છે. તો હવે આપણે પાઉંભાજીનો વઘાર કરી લઈશું. તો આપણે એક પેન મૂકી દીધું છે, તેની અંદર આપણે તેલ નાખીશું. હવે આપણે બટર નાખીશું. જ્યારે પણ પાઉંભાજી બનાવો ત્યારે સૌથી પહેલાં તેલ નાખવાનું થોડું અને પછી બટર નાખવાનું. તમે સીધે સીધું બટર નાખો તો બટર બળી જાય છે. તો બળવાના લીધે સ્મેલ સારી નથી આવતી. બટરને મેલ્ટ થવા દઈશું. તો આપણું બટર મેલ્ટ થઈ ગયું છે. તો આપણે આ 1/2 કેપ્સિકમ લીધું છે. પાઉંભાજીમાં કેપ્સિકમ સરસ લાગે છે. તો આપણે સૌથી પહેલાં કેપ્સિકમ નાખીશું અને તેને થોડું સાતરવા દઈશું. કેપ્સિકમને બાફવામાં નહીં નાખવાનું. પાઉંભાજીમાં કેપ્સિકમ થોડું ક્રન્ચી સારું લાગે છે. તો આપણું કેપ્સિકમ એકદમ સરસ સંતળાઈ ગયું છે. તો હવે જે આપણે આ મસાલો બનાવ્યો હતો તે નાખીશું. બરાબર મિક્સ કરી લઈશું. પાઉંભાજી ઘણી બધી રીતે બને છે, પણ આ રીતના તમે એક વખત ચોક્કસ ટ્રાય કરજો. એકદમ સરસ પાઉંભાજી લાગે છે અને ફટાફટ 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. 1/2 મિનિટ માટે આપણે આ રીતના મસાલાને તેલમાં સાતળવા દેવાનું. તો આપણે પહેલેથી મસાલા બનાવી લીધા હતા તો તે પાણીની અંદર એકદમ સરસ ફૂલી ગયા હતા, અને આ રીતના બટરમાં આપણે સાતળશું એટલે તેનો એકદમ સરસ સ્વાદ આવશે. તમે જોઈ શકો છો આપણા મસાલા એકદમ સરસ સંતળાઈ ગયા છે, જરા કે બળ્યા પણ નથી. તો આ રીતના પાઉંભાજીમાં તમારે પહેલેથી મસાલો એકદમ બનાવીને જ રાખવાનો. તો આપણો મસાલો સરસ થઈ ગયો છે. તો આપણે જે ભાજી તૈયાર કરી છે તે નાખી દઈશું. બરાબર મિક્સ કરી લેવાનું.
તો શાકભાજી તો અત્યારે બધા મળે છે, પણ બિન સિઝનના શાકભાજી જોવે એવા સ્વાદમાં નથી લાગતા. તો તમે આ રીતના જ ઘરમાં જે શાકભાજી હોય તેનાથી આ રીતના પાઉંભાજી બનાવો, એકદમ સરસ બનશે. તો આપણે 2 મિનિટ માટે ભાજીને આ રીતના થવા દઈશું. ભાજી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે. હજુ તેની ઉપર આપણે એક તડકો કરીશું, તેનાથી ભાજી એકદમ હોટલ જેવી બનશે. તો આપણે એક વઘારી લીધું છે, તેની અંદર 1 ચમચી જેટલું તેલ નાખીશું અને થોડું બટર નાખીશું. તો બટર એકદમ મેલ્ટ થઈ ગયું છે. તો આપણે આ ઝીણું ઝીણું લસણને કટ કરી લીધું છે, તો તે નાખીશું. અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું, ગેસને બંધ કરી દેવાનું. અને 1 ચમચી પાઉંભાજી મસાલો નાખીશું, બરાબર મિક્સ કરી લઈશું. અને આ તડકાને આપણે પાઉંભાજી ઉપર નાખીશું. તો એકદમ સરસ આપણી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. થોડા ધાણા નાખી દઈશું. તો સર્વ કરવા માટે પાઉંભાજી તૈયાર છે. તો આપણે હવે મસાલા પાઉં બનાવી લઈશું. થોડું તેલ નાખીશું અને થોડું બટર નાખીશું. બટરને મેલ્ટ થવા દેવાનું. તો બટર મેલ્ટ થઈ ગયું છે. તો આપણે થોડી ભાજી નાખીશું, થોડી કોથમીર નાખીશું. તમારે એકદમ હોટલ જેવું પાઉંભાજી બનાવી હોય તો આ રીતના તમારે નાખવાનું, એટલે એકદમ સરસ પાઉંભાજી બનશે. અને થોડો પાઉંભાજી મસાલો નાખીશું, બરાબર મિક્સ કરી લેવાની. અને આપણે પાઉંને આ રીતના મૂકીશું. તો આપણે ઉપરથી પણ બટર લગાવી લઈશું. તો આપણે આ રીતના બધી બાજુમાંથી એકદમ સરસ બટર વડે પાઉંને એકદમ ક્રિસ્પી કરી લઈશું, એટલે પાઉંભાજી ખાવાની એકદમ મજા પડી જાય. તો આપણા પાઉં એકદમ સરસ શેકાઈ ગયા છે. તો હવે આપણે સર્વ કરી લઈશું. તો આપણે એકદમ સરસ ટેસ્ટી એવી પાઉંભાજી સર્વ કરી લઈશું. તો આપણી એકદમ સરસ એવી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તેની ઉપર આપણે લીંબુ નાખીશું. તો આપણી એકદમ ટેસ્ટી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફક્ત 10 જ મિનિટમાં બનીને આપણી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. તો એકદમ ઓછી શાકભાજી હોવા છતાં પણ આપણી એકદમ ટેસ્ટી પાઉંભાજી બની છે. તો તમે પણ આ રીતના ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પાઉંભાજીની રેસીપી કેવી લાગી. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.